અમરેલી જાફરાબાદ તાલુકાના ભાકોંદર ગામે આવેલા સ્વાન એનર્જી કંપનીના પેટામાં કોન્ટ્રાક્ટરમાં કામ કરતી ધરતી કન્સ્ટ્રક્શન ખાનગી કંપનીના મેનેજર પર હુમલાના મામલે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સ થયો. 26મી રાતે રાજકુલ્લાના હિંડોરણા નજીક મોડી રાત્રે ફોર વ્હીલ કાર પર અજાણ્યા ઇસમો દ્વારા ષડયંત્ર કરી હુમલો કર્યો હતો, ત્યારે સ્વાન એનર્જી કંપનીના પેટામાં કામ કરતી ખાનગી કંપનીના મેનેજરને માથાના ભાગે પાઇપો વડે માર્યો હતો. ધનંજય રેડ્ડી નામના પરપ્રાંતિય ઓફિસર ઉપર હુમલો પ્લાનિંગ પૂર્વક કરતા પોલીસ માટે પડકાર હતો. રાજુલા પોલીસે 3 આરોપીને ધરપકડ કરી પ્રેસ કોન્ફરન્સ કરી 9 જેટલા અલગ અલગ ગુનાઓમાં સડોવાયેલા હિસ્ટ્રી સીટરનું ગનુ લાખોત્રાણાના કહેવાથી હુમલો કરાયો હતો. પકડાયેલ આરોપીએ કબૂલાત આપી કે કંપનીના કામ નહીં આપતા ષડયંત્ર રચી હુમલો કર્યો, ત્યારે 2 આરોપીઓ હજુ પણ છે ફરાર. પોલીસે આરોપીઓ પાસે મુદ્દામાલ કબજે કર્યો છે. બ્યુરો રિપોર્ટ, મહેશ બારૈયા, અમરેલી. ગઈ તારીખ 26 ઓગસ્ટના રોજ સાંજના લગભગ આશરે 8:30 વાગે રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો નોંધાયેલો, જેની હકીકત એવી હતી કે રાજુલા પોલીસ સ્ટેશન હદના હિંડોરણા ચોકડી ઉપર એક કિયા ગાડીની અંદર પીપાવા વિસ્તારની અંદર આવેલ સ્વાન કંપનીના ક્વોલિટી કંટ્રોલ મેનેજર તથા તેનો ડ્રાઈવર અને બીજા એના સીઈઓ અને બીજા એક એમના કર્મચારી એમ 4 માણસો આ કિયા ગાડી લઈ અને સ્વાન કંપનીથી નીકળી અને તેમની રાજવીર એજન્સી ઉપર પોતાના રેસિડેન્ટ ઉપર આવતા હતા ત્યારે આ જે રાજુલાની શરૂઆતમાં જે હિંડોરણા પુલ છે ત્યાં આગળ એમના ઉપર હુમલો થયેલો. હુમલાની અંદર આ ક્વોલિટી કંટ્રોલ ઇન્ચાર્જ જે છે ધનંજય રેડ્ડી, કે જે પોતે મેનેજરનો હોદ્દો પણ ધરાવે છે, એના ઉપર હુમલો થવાથી તાત્કાલિક પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલી અને રાજુલા પોલીસની અંદર 323-427 મુજબનો ગુનો નોંધાયેલો. આ ગુનાની તપાસ દરમિયાન એવી હકીકત સામે આવેલી કે જ્યારે આ કયા કારની અંદર બેઠેલા જે મેનેજર અને એમના ઉપર જ્યારે હુમલો થયો ત્યારે હિંડોરણા બ્રિજ ઉપર એક ટ્રેક્ટર પસાર થતું હતું અને ટ્રેક્ટરની અંદર પતરા ભરેલા હતા. તપાસ અધિકારીની વિચક્ષણ બુદ્ધિના પરિણામ સ્વરૂપે એવું નક્કી થયું કે આ જે પતરા ભરેલા હતા એ સામાન્ય રીતે ટ્રોલીની અંદર આડા ભરવામાં સીધા મૂકવામાં આવે, એની જગ્યાએ આ ટ્રેક્ટરમાં જે ચાલક હતો એને પતરાને રોડ બ્લોક થાય એ રીતે મૂકેલા હતા, જેથી તપાસ અધિકારી શ્રી PI ઝાલા તથા તેમની ટીમે આ ટ્રેક્ટરના માલિક સુધી પહોંચેલા અને જે ટ્રેક્ટર ચલાવતો હતો એને પકડતો, એનું નામ લક્ષ્મણભાઈ શાર્દુળભાઈ વાવડિયા, કે જે હિંડોરણા ગામનો જ છે, જેનો ઇતિહાસ તપાસતો એ ડબલ મર્ડરનો આરોપી હતો, જેથી તેની આખરી પૂછપરછ કરેલી અને એને આખરી પૂછપરછ કરતો એને જણાવેલું કે આ ગુનો કરવામાં હું તથા મારો ભાઈ નરેશ જીવણ તથા બાજુના ગામ કાગબદરનો નરેશ તથા એક વાછુર કે જે રામપરા 2 ગામનો વ્યક્તિ છે, અમે લોકોએ આ જે કંપનીનો મેનેજર છે એને અમારા એક બીજા મિત્ર કે જેનું નામ કનુભાઈ લાખણોત્રા છે જે 12 પટોડી ગામના છે, એમને અમને કીધેલું કે આ મેનેજર રેડ્ડી ધનંજય રેડ્ડી કે જે આપણા આહિર સમાજના માણસોને નોકરી આપતો નથી અને આપણને કોઈપણ પ્રકારના કોન્ટ્રાક્ટ આપતો નથી, જેથી આપણે એને ચરબી ચડી ગઈ છે તો આપણે એને સીધો કરવાનો છે એવું આ લોકોએ એક ષડયંત્ર બનાવેલું અને કાવતરાના ભાગ સ્વરૂપે આ લોકોએ પોતાના કપડાં પણ ચેન્જ કરી દીધેલા, માથા ઉપર ટોપીઓ પહેરી લીધેલી અને અગાઉથી જ લોખંડની 3 પાઇપો પણ એમને કાપી અને તૈયાર રાખેલી, અને આ જે જીવન શાર્દુળ છે એ અગાઉથી જ આ બ્રિજથી 200 મીટર દૂર બાઇક લઈને ઊભો હતો, જ્યારે આ વાત્સુર અને નરેશ બંને ત્યાં બ્રિજ ઉપર હતા અને લક્ષ્મણ શાર્દુળ સામેથી ટ્રેક્ટર લઈને આવતો હતો અને એ ટ્રેક્ટર સામેની ગાડી રોકાઈ જાય અને ટ્રાફિક પાછળનો ટ્રાફિક આગળ ના આવે એ રીતે ચલાવતો હતો, જેથી કરીને આ ગાડી જે 14BA 0176 નંબરની જે કયા ગાડી હતી એ ગાડીને ફરજિયાતપણે રોકાવવું પડે અને રોકાતો આ લોકો જે બ્રિજના છેડે ઊભેલા હતા તે નરેશ શાર્દુળ અને જીવણ 3 એના ઉપર તૂટી પડેલા અને એના ઉપર હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી, જેથી તાત્કાલિક ડ્રાઈવરની સમય સૂચકતાથી એને રસ્તો કાઢી અને તે દવાખાને પહોંચી ગયેલા. આમ આ અનડિટેક્ટ ગુનાને PI શ્રી ઝાલા રાજુલા PI તથા એમની ટીમે ખૂબ બુદ્ધિપૂર્વકનું કામ કરી અને આ ગુનાને ડિટેક્ટ કરી દીધેલ છે. આ ગુનો ડિટેક્ટ થવાથી સામાન્ય જનતામાં પણ એક આનંદની લાગણી ફેલાય છે કે જો આ પીપાવાવ રાજુલા વિસ્તાર એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે વિકસી રહ્યો છે અને બહારથી આવતા
जे आउटस्टेटना अधिकारी माणसों ने सुरक्षा ना पड़े तो भविष्य में असामाजिक तत्वों आवा लोकोने रंजाड़ ना पहुँचाड़े एटला माटे आ गुनो डिटेक्ट थवाथी जे असामाजिक तत्वों हता एमना उपर सारी एवी पकड़ आवी गई है। आ षड्यंत्री पाछड़ हजू पण बीजा कोई माणसों संडोवेला छे के केम एनी तपास चालू में छे अने एना मूळ सुधी जई अने तमाम गुनेगारों ने नश्यत करवामां आवशे। आमां अन्य केटला कोई मोटा राजकीय माथाओ अथवा तो राजकीय माणसोना ठेकेदारोना नाम पूछी शके खरा के कोई खास बिजनेसनुं कारण हालना तबक्के एवी कोई स्पष्ट हकीकत नथी, परंतु आजे कनुभाई लखणोत्रा छे ए थोड़ो पॉलिटिकल माणस पण छे अने ए अगाउ पण एना उपर 8-10 गुना नोंधायेला छे, एटले राजकीय करतो पण गुनाखोर मनोवृत्ति आमां जणाई आवेली छे।